જેતપુરમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રી આજે પૂર્ણાહુતિ બાદ દશેરા એટલે વિજયાદશમીના પર્વ સાથે શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિની પૂર્ણાહુતિના નવ દિવસ સુધી ભક્તોએ માતાજીનું પૂજન અર્ચન આરતી કરી માતાજીની આરાધના કરી હતી। દશેરા નિમિત્તે દર વર્ષે ધામધૂમથી થતા શસ્ત્ર પૂજન સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા છે, ત્યારે આ વર્ષે કોરોના મહામારીને કારણે સાદગીથી ઉજવવામાં આવ્યું। દશેરાના દિવસે હિન્દુ સમાજના વિવિધ વર્ગોમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। શસ્ત્રો એ દેવી શક્તિના પ્રતીક છે। દેવી દેવતાઓએ ધર્મની રક્ષા કરવા અને અધર્મોના સંહાર માટે અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કરેલ જોવા મળ્યા। વિજયાદશમીના પાવન દિવસે દેવી સ્વરૂપે રહેલા શસ્ત્રો ત્રિશૂલ, તલવાર, ધનુષ્ય, ફળસી, છુરિકા વગેરે શસ્ત્રોનું પુષ્પ અબીલ ગુલાલથી પૂજન પ્રત્યેક હિન્દુ પરિવાર કરતા હોય છે। ત્યારે આજે શહેરના ગાયત્રી મંદિર કોટડિયાવાડી ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। આ શસ્ત્ર પૂજનમાં બાળાઓ તેમજ વડીલો અને કાર્યકર મિત્રો સહભાગી થયા હતા। સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કાર્યક્રમને જેતપુર બજરંગદળના પ્રમુખ ગોળાંગ પંડ્યા તેમજ હિરેન જોશી, કેયુર પંડ્યા અને હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17। જય શ્રી રામ। આજરોજ વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે અમે દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જેતપુર દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખાતે અમે ભવ્યથી ભવ્ય શસ્ત્ર પૂજન મહોત્સવનું આયોજન કરેલું છે, જેની અંદર નાની બાળાઓથી માંડી અને વડીલો અને બજરંગદળ તેમજ અન્ય હિન્દુ સમાજના દરેક વ્યક્તિએ આજે શસ્ત્ર પૂજનનો લાભ લીધો છે। શસ્ત્ર પૂજન છે એ આપણી વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે। શસ્ત્ર અને શાસ્ત્રો એ હિન્દુ ધર્મના બે મુખ્ય આયામો છે। એમાં દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયનું જે પર્વ છે એ શસ્ત્ર પૂજન દ્વારા મનાવવામાં આવે છે। તો આજે અમે પ્રતીકાત્મક રૂપે આટલા શસ્ત્રો રાખી અને આ શસ્ત્રોનું પૂજન કરેલું છે અને આજને વિજયાદશમી પર્વ નિમિત્તે આપણે એમાં ભગવદીને પ્રાર્થના કરીએ કે એવા દિવ્ય શસ્ત્રોની જરૂર છે અત્યારે કે જેના દ્વારા કોરોના મહામારીનો નાશ થાય અને વિશ્વ મહામારીમાંથી મુક્ત થાય એવી પ્રાર્થના સાથે।